G6 ન્યૂઝમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ફરહાન વોરા. આવ આગળ વધીએ આજની નવી હેડલાઇન્સ તરફ. કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના સામે વિરોધ વધી રહ્યો છે. બિહાર સહિત ઘણા રાજ્યોમાં આ યોજના સામે હિંસક વિરોધ થઈ રહ્યો છે. બીજી બાજુ RJD ચીફ તેજસ્વી યાદવે અગ્નિપથ યોજના પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, શું આ યોજના શિક્ષિત યુવાનો માટે મનરેગા છે અથવા RSSનો છુપો એજન્ડા છે? વન રેન્ક વન પેન્શનના બદલે નો રેન્ક નો પેન્શન દાખલ કરવામાં આવ્યું. મોદી સરકાર પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું, જો ભાજપે કરાર પ્રથા એટલી જ પસંદ હોય તો તેણે પોતાના મંત્રીઓ સાંસદો અને ધારાસભ્યોના સંતાનોને સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાને લઈ વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. તેને લઈ રવિવારે કોંગ્રેસ દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વિરોધ કરવા જંતર મંતર પર પહોંચ્યા હતા. અહીં પાર્ટી દ્વારા અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ સત્યાગ્રહ આંદોલન ચલાવી રહ્યા છે. આ સિવાય સચિન પાયલટ પણ પહોંચી ગયા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજનાને લઈ PM મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે 8 વર્ષમાં 16 કરોડ નોકરીઓ મળવાની હતી, પરંતુ અત્યાર સુધી માત્ર પકોડા તરવાની જ જાણકારી મળી છે. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ પેગંબર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ વિવાદસ્પદ નિવેદન માટે પૂર્વ ભાજપ પ્રવક્તા નુપુર શર્માની ધરપકડની માંગ કરી છે. તેણે કહ્યું છે કે તેની વિરુદ્ધ ભારતના કાયદા પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ. ઓવેસીએ કહ્યું કે નુપુર શર્માને એક મોટા નેતા તરીકે રજૂ કરવામાં આવશે અને તે દિલ્હીના મુખ્યમંત્રી પદની દાવેદાર પણ બની શકે છે. લોકસભા સાંસદ ઓવેસીએ કહ્યું હતું, ભાજપ નુપુર શર્માની સુરક્ષા કરી રહી છે. તેમણે તેલંગાણાના મુખ્યમંત્રીને તેની ધરપકડ કરી તેલંગાણા લાવવાનું પણ કહ્યું છે. ઓડિશાના બીજુ જનતા દળના ધારાસભ્ય વિજયશંકર દાસ પોતાના જ લગ્નમાં ના આવવાના કારણે શનિવારે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ જાણકારી આપી છે. પોલીસના મતે તિરતોલના ધારાસભ્ય વિજયશંકર દાસ સામે જગતસિંહપુર સદર સ્ટેશનમાં એક મહિલાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાએ ધારાસભ્ય પર આરોપ લગાવ્યો છે કે વાયદો કર્યો હોવા છતાં તે શુક્રવારે રજિસ્ટર ઓફ મેરેજ ઓફિસમાં આવ્યા ન હતા. જગતસિંહપુર સદર થાનાના પ્રભારી નિરીક્ષક પ્રવાસ સાહુના મતે આરોપી ધારાસભ્ય સામે ભારતીય દંડ સંહિતાની અલગ અલગ કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર હવે સામાન્ય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. જામનગરમાં ખીજડીયા બાયપાસ રોડ નજીકથી 5,40,000ના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ પકડાયો છે. 54 ગ્રામ મેફડ્રોન ડ્રગ્સ પકડાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. હાલ SOGએ 3 વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અગાઉ ભારતમાંથી વિદેશમાં થતી ડ્રગ્સની હેરાફેરીનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગના જોઈન્ટ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થતી અટકાવવામાં આવી હતી. કરોડો રૂપિયાના કેટમાઇન હાઇડ્રોક્લોરાઇડનું ડ્રગ્સનું પાર્સલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહીબાગથી જપ્ત કરવામાં આવ્યું હતું. સાથે જ ડ્રગ્સ સપ્લાય કરનાર સોનુ ગોયલની પણ ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે ફક્ત આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવી માહિતી સાથે. જોવાનું ચૂકશો નહીં G6 ન્યૂઝ.